નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવિદ્યા ગુજરાતીમાં તમારું સ્વાગત છે. જુલાઈ માસની જેમ ઓગસ્ટ માસમાં પણ ધોરણ 9 થી 12 મો એકમ કસોટી લેવાની છે. તો જે આ વખતે ઓગસ્ટ માસની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર અંગ્રેજી વિષયની એકમ કસોટી છે, તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ધોરણ 12 અંગ્રેજીની અંદર શું શું પૂછાઈ શકે. તો આ વિડીયોને તમે શરૂથી લઈ અંત સુધી જોઈ લેજો. સાથે સાથે જો ચેનલ ઉપર નવા હો અથવા તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરી અને આવી અવનવી માહિતી છે એ તમને તમારા મોબાઈલમાં મળતી રહે. તો જો અંગ્રેજી વિષયની વાત કરવામાં આવે તો ગયા વખતે પણ આપણે ધ્યાનમાં લીધું હતું, એ જ રીતે આ વખતે પણ જે પેપર છે એ કુલ બે સેક્શનની અંદર હોઈ શકે, એટલે કે સેક્શન એ અને સેક્શન બી. જે સેક્શન એ છે તે ઓબ્જેક્ટિવ પ્રકારનો હોઈ શકે, જ્યારે સેક્શન બી છે એ થોડો વર્ણનાત્મક હોઈ શકે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ સેક્શન એ ની, તો કે સેક્શન એ ની અંદર શું શું પૂછાઈ શકે. તો સેક્શન એ ની અંદર સર્વપ્રથમ તો ટ્રુ એન્ડ ફોલ્સ, એટલે કે ખરા અને ખોટા. તો એના માટે કુલ તમારે 3 રીડ વાંચવાના છે, કે જેની અંદરથી યુનિટ 2માંથી 2, એટલે કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની અને શેપર શેપ્ડ. જ્યારે ત્રીજા પાઠની અંદરથી જે સ્ટ્રેસ મેનેજમેન્ટ જે પહેલો રીડ આપેલો છે તે તમારે વાંચવાનો રહેશે. તો ટ્રુ ફોલ્સ બાદ વાત કરીએ તો આ 3 જ જે રીડ છે તેની અંદરથી નિયરેસ્ટ મીનિંગ, એટલે કે એક શબ્દ આપેલો હોય છે અને તેની સામે 4 બીજા શબ્દો આપેલા હોય છે, એ 4 શબ્દોમાંથી તમારે સૌથી નજીકના અર્થવાળો સમાનાર્થી શબ્દ છે એ શોધીને લખવાનો હોય છે. આના માટે જે નિયરેસ્ટ મીનિંગ છે એના વિડીયો આપણે 1-2 દિવસની અંદર મૂકી દેશું. ટ્રુ ફોલ્સના જે યુનિટ 2 છે તેના વિડીયો ઓલરેડી મૂકી દીધેલા છે. હવે ટ્રુ ફોલ્સ તેમજ નિયરેસ્ટ મીનિંગ પછી વાત કરીએ તો સૌથી મહત્વનો ટોપિક એટલે કે આઈડેન્ટિફાય ધ ફંક્શન, એટલે કે જે 3-4 વાક્યો આપેલા હશે અને એ વાક્ય કયું ફંક્શન સૂચવે છે એ તમારે શોધીને લખવાનું રહેશે. તો ખાસ અહીંયા તમારે ફંક્શન ઓળખવા માટે જે તે ફંક્શન વર્ડના કીવર્ડ છે એ કીવર્ડ તમારે તૈયાર કરી દેવાના. 2-3 દિવસની અંદર ફંક્શન વર્ડ કઈ રીતે ઓળખવા, કઈ રીતે તમે સરળતાથી ઓળખી શકો એ બાબત વિશે પર આપણે વિડીયો મૂકી દેશું. તો ફંક્શન પછી વાત કરવામાં આવે તો હવે જો વાત કરીએ આપણે સેક્શન બી ની, તો સેક્શન બી ની અંદર છે તે ફકરા ઉપરથી જવાબ તમારે લખવાના હોય છે, તો એ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. હવે પાઠ છે તો તેની અંદર એક પોયમ પણ આપેલી છે શેપર શેપ્ડ, તો એની અંદરથી કાવ્ય પંક્તિઓ આપેલી હોય અને કાવ્ય પંક્તિઓ નીચે પણ 3-4 પ્રશ્નોના જવાબો તમારે એ કાવ્ય પંક્તિઓને આધારે લખવાના હોય છે. તો આ પાઠના આધારે જે ટૂંકા પ્રશ્નો કહી શકાય તો તે પણ પૂછાઈ શકે. એના પછી ખાસ મહત્વનું તો કે તમારે શોર્ટ નોટ, કે જે આ 2 રીડ છે તેની અંદરથી કોઈ પણ 1 અથવા તો 2 શોર્ટ નોટ છે એ પણ પૂછાઈ શકે. એના માટે હું તમને કુલ 3 શોર્ટ નોટ સજેસ્ટ કરું છું. આ 3 શોર્ટ નોટ તમે તૈયાર કરી લેશો તો લગભગ આ 3 શોર્ટ નોટ ની અંદરથી જ કોઈ પણ શોર્ટ નોટ પૂછાવાની સંભાવના રહેલી છે. એના માટે જે પહેલી શોર્ટ નોટ છે તે વોલ્ટ ડિઝની એન્ડ મિકી માઉસ, આની અંદર 2 શોર્ટ નોટ નો સમાવેશ થઈ જાય છે, વોલ્ટ ડિઝનીલેન્ડ એન્ડ મિકી માઉસ. તો આ 1 શોર્ટ નોટ તમે આ તૈયાર કરી લીજો. બીજી સાથે સાથે યુનિટ 3 માંથી તો કે એક્સરસાઇઝ ટુ ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ, કે જે માનસિક તણાવ હોય તેની સાથે ડીલ કરવાની જે એક્સરસાઇઝ છે તેના વિશેની શોર્ટ નોટ પણ તમારે પરીક્ષાની અંદર, એટલે કે જે એકમ કસોટી છે તેની અંદર પૂછી શકાય. આના સિવાય પણ જો થોડી અલગથી વિચારવામાં આવે આ વખતે તો એની અંદર ડુએસ ડાયરેક્ટેડ, એટલે કે એક્ટિવમાંથી પેસિવનો અથવા તો કાળ પરિવર્તન ફકરાનો પૂછાઈ શકે. એપ્લિકેશન રાઇટિંગ છે તે પણ તમે તૈયાર કરી શકો છો. અને સાથે સાથે ફંક્શન આવી ગયા છે એટલે ફંક્શન વાળા વાક્યો પૂરા કરવાનું છે તે પણ આ એકમ કસોટીની અંદર પૂછાઈ શકે. થેન્ક યુ ફોર વોચિંગ.